प्रभु ने सेवगो संतो ने शोभ तुए छे। हे प्रीते प्रभु ने सेवगो संतो ने शोभ तुए छे। अन्नवली राखवो ते पर प्यार संतो ने शोभ तुए छे। प्रभु ने सेवगो संतो ने शोभ तुए छे। शोभ तुए छे। अन्नवली धर्म ईश्वर ध्यान संतो ने शोभ तुए छे। हे प्रीते प्रभु ने सेवो संतो ने शोभ तुए छे। शोभ तुए
शोभ तुए छे। जाजो शहरों ने सौगाम जो जाजो जाजो शहरों ने सौगाम जो जाजो 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 शहरों ने सौगाम जो कारण ना भोजन मा सौने नोतरो जाजो जाजो शहरों ने सौगाम जो कारण ना भोजन मा सौने नोतरो हे सुनो सुनो त्राता निया बात जो कारण ना भोजन मा सौने नोतरो।
आपो जैने शुभ उपदेश जो आपो जैने शुभ उपदेश जो आपो जैने शुभ उपदेश जो कारण ना भोजन मा सौने नोतरो आपो जैने शुभ उपदेश जो कारण ना भोजन मा सौने नोतरो हे सुनो सुनो त्रातानी आवात जो कारण ना भोजन मा જીવન પવિત્ર વચન છે પ્રભુ પોતાના વચનો પર
पुष्कर आशीर्वाद आपो। आमीन। प्रार्थना में जोड़ाइए, प्रार्थना करिए। हमारा ईश्वर प्रभु, आज सांजे बाइबल अभ्यास में तुम अपने एकत्र करया, तुम्हारो जीवन पवित्र वचन तुम्हें वाची सक्या अने वचन पर मनन करवा तुम हमारी सहाय अने मदद करो। प्रभु यीशु ख्रिस्त नाम में हमारी प्रार्थना सांभळी स्वीकार करो। आमीन। आज ना ऑनलाइन बाइबल अभ्यास में पहलो पितर बीजो अध्याय अने एक थी दस वचनों आपने वाँच्या अने विशेष करीने आज आपने नवमी कलम आधारित प्रभुना वचन माथी बाइबल अभ्यास करीशुं अने ते माटे जे विषय छे ए विषय मंडळीनुं स्वरूप। मंडळी एम कहीए छे त्यारे मंडळी એ પ્રભુ શ્રી ખ્રિસ્તમાં અલગ કરાયેલી છે, પ્રભુ શ્રી ખ્રિસ્તના રક્તમાં ખંડાયેલી છે અને એ મંડળીને સારું ઈશ્વરે પોતાનો જીવ આપ્યો છે અને મંડળીને સારું ઈશ્વર પોતે પણ આવી રહ્યા છે અને મંડળીને લઈ જશે। ગ્રીકમાં મંડળીને માટે એકલેશિયા એટલે કે માથી બોલાવેલા, ઈશ્વરના જે આદર્શો અને ધોરણો પ્રમાણે જીવન જીવવા અને કાર્ય કરવાને માટે આમંત્રણ આપવામાં આવેલા એવા લોકો, જગત અને જગતના જે ધોરણો છે એને મૂકીને ઈશ્વરના ધોરણોને સ્વીકારીને ચાલવાની માટે ઈશ્વરે આમંત્રણ આપ્યું છે એવા લોકો એટલે મંડળી। અને મંડળીનું જે સ્વરૂપ છે એ મંડળીના સ્વરૂપ સંબંધી આજે આપણે જોવાના છે અને તે માટે રોમનોને પત્ર પાંચમો અધ્યાય અને પ્રથમ વચનની અંદર પાઉલ પ્રેરિત રોમનોને યાદ કરાવે છે કે આપણને વિશ્વાસથી ન્યાય ઠરાવવામાં આવ્યા છે, પ્રભુ યેશુ ખ્રિસ્તે આ જગતમાંથી આપણને અલગ કર્યા છે, વિશ્વાસથી ન્યાય ઠરાવ્યા છે। આપણે એક અર્થમાં કોઈ ન્યાય નથી, એક અર્થમાં કોઈ પવિત્ર નથી, પણ ઈશ્વરે તેના પુત્ર આપણા પ્રભુ યેશુ ખ્રિસ્તમાં આપણને ન્યાય ગણ્યા છે। સાથે રોમનોનો પત્ર આઠમો અધ્યાય એકત્રીસમું વચન એમ કહે છે, જો દેવ આપણા પક્ષનો છે તો આપણા સામો કોણ, જો દેવ આપણા પક્ષનો છે તો આપણા સામો કોણ। ઈશ્વર દરેક સંજોગો અને પરિસ્થિતિમાં મંડળીની સાથે છે, મંડળીને દોરી રહ્યા છે, મંડળી સામે આવતા વિવિધ પ્રકારના પ્રશ્નો અને પરિસ્થિતિમાં મંડળીને ઈશ્વર સંભાળે છે। વર્તમાન સમય યાદ કરીને ભૂતકાળ તરફ જોઈએ છે ત્યારે આ પૃથ્વી પરની વિવિધ જે પ્રભુની મંડળી છે એને જુદી જુદી રીતે સતાવવામાં આવી છે, નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, અપમાન કરવામાં આવ્યું છે, વિશ્વાસનું ખંડન કરવાને માટે જુદા જુદા પરિબળો કામે લાગ્યા। આવી બધી પરિસ્થિતિની અંદર મંડળીના માલિક મંડળીના સ્વામી પ્રભુ યેશુ ખ્રિસ્ત પોતે મંડળી સાથે છે। એ બધા જ સતાવણી દુઃખો સંકટો અને આપત્તિઓ સહન કરવાનું સામર્થ્ય ઈશ્વર આ દિવસ સુધી મંડળીને પૂરું પાડે છે અને માટે મંડળીનું જે સ્વરૂપ છે એના માટે પિત્તરનો પહેલો પત્ર બીજો અધ્યાય અને નવમા વચનમાં આપણે જોવા માંગીએ છીએ અને માટે નવું વચન કહે છે, પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, જેથી જેણે અંધકારમાંથી પોતાના ચિરકાળ પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદગુણો તમે પ્રગટ કરો। મંડળીનું જે સ્વરૂપ છે, મંડળીનું જે કર્તવ્ય છે, મંડળીની જે ફરજ છે એ તો પ્રભુ શ્રી ખ્રિસ્તના સદગુણો પ્રગટ કરવાનું છે, પ્રભુ શ્રી ખ્રિસ્તને પ્રગટ કરવાનું છે। પિત્તરના પત્ર સંબંધી જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આ પત્ર ઈસવીસન 63-64 લખવામાં આવ્યો છે એવું અભ્યાસકોના મતે જોવામાં આવે છે। તે સાથે સાથે દુઃખ સતાવણીનો સામનો કરી રહેલા એવા વિશ્વાસીઓ હતા તેઓને યાદ કરીને ઉત્તેજન આપીને આ પત્ર લખવામાં આવ્યો છે અને તે માટે પ્રથમ બે વચનોનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે ત્યાં જુદા જુદા નામ આપણને મળે છે, તેમને સંબોધીને આ પત્ર પ્રેરિત પિત્તર લખે છે પહેલી બીજી કલમમાં
પ્રભુનું વચન કહે છે, દેવ બાપના પૂર્વ જ્ઞાન પ્રમાણે આત્માના પવિત્રકરણથી આજ્ઞાંકિત થવા સારું અને શ્રી ખ્રિસ્તના રક્તથી ચંટાવા સારું પસંદ કરવામાં આવેલા પોન્તસ, ગલાતિયા, કપદોકિયા, આશિયા અને બિથુનિયામાં વિખેરાયેલા પરદેશી તરીકે રહેનારા જો લખી તંગ શ્રી ખ્રિસ્તન પ્રેરિત પિત્તર તમારા પર કૃપા, પુષ્કળ કૃપા તથા શાંતિ થાવ. વિવિધ પ્રાંતો અને વિસ્તારો પ્રભુ પર વિશ્વાસ કરીને એ વિશ્વાસની યાત્રામાં વૃદ્ધિ પામતા લોકો કે જેઓ સહન કરી રહ્યા હતા, સતામણીનો સામનો કરી રહ્યા હતા, દુઃખોનો સામનો કરી રહ્યા હતા અને એવા વાલાઓને યાદ કરીને પિત્તર આ પત્ર લખે છે. દુઃખ, મુશ્કેલી, સતામણી, વિપરીત સંજોગોમાં કેવી રીતે પ્રભુ પરના વિશ્વાસમાં અડગ રહેવું, એ વિશ્વાસમાં કેવી રીતે ટકી રહેવું એના સંદર્ભની અંદર આ પત્ર લખવામાં આવ્યો છે. આ પત્ર લખવાનો હેતુ એ તો સતાવણીમાંથી વિજય ખ્રિસ્તી જીવન જીવવાનો છે. એ સાથે સાથે ઈસવીસન 37-68માં રોમન નીરો બાદશાહ થઈ ગયો અને જેણે ખ્રિસ્તી મંડળીની ભયંકર સતાવણી ઉભી કરી હતી. રોમને પોતે સળગાવી મૂક્યું અને તે પોતે ઘણા બધા લોકો કે જેઓ એ આગમાં બળીને નાશ પામી રહ્યા હતા, એ અગ્નિની જ્વાળાઓમાં લપેટાઈ રહ્યા હતા, આમથી તેમ ભાગતા હતા, પોતાના બચાવની માટે બૂમો પાડતા હતા અને આવો વિકૃત આનંદ નીરો બાદશાહ લઈ રહ્યો હતો. અને ત્યાર પછી એ સતાવણી વિકરાળ બને એ હેતુને માટે નીરો બાદશાહે રોમને સળગાવવાનો આરોપ ખ્રિસ્તી લોકો પર મૂકી દીધો હતો. અને તેથી જ કરીને ખ્રિસ્તી મંડળી, ખ્રિસ્તી સમુદાય એ ભારે મુશ્કેલીમાં આવ્યો હતો. અને તેથી કરીને ખ્રિસ્તી મંડળીના લોકોને હિંમત પ્રાપ્ત થાય, ઉત્તેજન પ્રાપ્ત થાય એ માટે આ વચન તમને યાદ કરાવવામાં આવે છે. અને તે માટે પિત્તર પોતે યહૂદી પૂર્વ ભૂમિકામાંથી આવતો હતો અને માટે જૂના કરારનો તે અભ્યાસી હતો અને માટે નિર્ગમન 19:1-6 આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે. ખાસ કરીને 5 અને 6 કલમની અંદર એમ કહે છે કે તમે મારું ખાસ ધન થશો, યાજકોનું રાજ્ય અને પવિત્ર પ્રજા થશો. એ સાથે યશાયા 43:21 એમ કહે છે કે મેં આ લોકોને મારે પોતાને માટે બનાવ્યા છે. ગીત શાસ્ત્ર 135:4 કહે છે, યહોવાએ પોતાને સારું યાકૂબને પસંદ કર્યો છે, તેણે ઇસ્રાયલને પોતાની ખાસ મિલકત થવા સારું પસંદ કર્યો છે. અને માટે પિત્તર યહૂદી હોવાને કારણે ઈશ્વરના વચનો, નિયમશાસ્ત્ર સારી પેઠે જાણતો હતો અને બાબતોને લક્ષમાં રાખીને પહેલો પિત્તર બીજો અધ્યાયને 9 વચન કેન્દ્રમાં રાખીને હિંમત આપે છે, બળ આપે છે. અને તમે કોણ છો, કેવા છો, તમારો આ જગતમાં હોદ્દો કેવો છે એ પિત્તર મંડળીને યાદ કરાવે છે. અને એમ કહે છે, પ્રથમ જે બાબત છે પેલો પિત્તર 2 અને 9 નો પ્રથમ ભાગ કે તમે પસંદ કરેલી જાતિ, પસંદ કરેલી જાતિ છો. જો આપણે જૂના કરાર તરફ જોઈએ છીએ ત્યારે અનેક જાતિઓનો ઉલ્લેખ જોવા મળે છે. યહોશુઆ 3 અને 10 તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે વિવિધ જાતિઓનો ઉલ્લેખ ત્યાં કરવામાં આવ્યો છે. કનાનીઓ, હિવ્યો, હિત્યો, પરિશિયો, ગિરગાશિયો, મોર્યો, યબુશિયો, તે સાથે પલિસ્તીઓ, મિદ્યાનીઓ અને અદોમ્યોની વાત પણ આવે છે. આવી અનેક પ્રકારની જે જાતિઓ હતી એ બધી જ જાતિઓમાંથી ઈશ્વરે તમને અલગ કર્યા છે. અને માટે ઈશ્વરનું વચન કહે છે, તમે તો પસંદ કરેલી જાતિ છો. ઈશ્વર આ ઘણી બધી દેશ જાતિઓ હતી, એ ઘણી બધી દેશ જાતિઓને ઈશ્વરે પોતાના લોકો તરીકે પસંદ કર્યા નહીં, તેમને સ્થાન આપવામાં આવ્યું નહીં. પણ ઈશ્વરે 400 વર્ષની ઈસરાયલની ભયંકર ગુલામીમાંથી ઈસરાયલ પુત્રોને બહાર કાઢ્યા. અને નિર્ગમન 19:1-5માં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે કે ઘણી જાતિમાંથી તમને પસંદ કરવામાં આવ્યા છે. આ સંબંધ એ બળજબરીનો નહોતો, પરંતુ ઈશ્વરે
પોતાના લોકોને આમંત્ર્યા તેડ્યા અને માટે એફેસી 1 અને 4 એમ કે છે દેવે જગતના મંડાણ્ય ગાઉ આપણને પસંદ કર્યા છે. ઈશ્વરની જે પસંદગી એ કેટલી બધી મૂલ્યવાન છે. ઈશ્વર એ પોતાના લોકોને પોતાની મરણીને પસંદ કરે છે ખાસ હેતુને માટે અને જગતના મંડાણ ગાઉ ઈશ્વરે તેના લોકોને પસંદ કર્યા છે. ઈશ્વરની પસંદગી અને માણસનો પ્રત્યુત્તર સાથે સાથે જાય છે. આ એક તરફી સંબંધ નથી પરંતુ અરસપરસનો સંબંધ છે. અને માટે જૂના કરારમાં પસંદગી શબ્દ એવું દર્શાવે છે કે ઈશ્વરે પોતાના લોકોને ખાસ હેતુને માટે પસંદ કર્યા છે. અને માટે આ પ્રથમ જે વાત આપણને જોવા મળે છે પિત્તર એમ કે છે કે તમે પસંદ કરેલી જાતિ છો. આ જગતની અંદર તમે ને હું પ્રભુના લોકો તરીકે જીવન જીવે છે ત્યારે તમે ને હું પ્રભુના પસંદ કરેલા લોક છે, પસંદ કરેલી જાતિ છે. અને માટે આપણા જીવન દ્વારા આપણે ઈશ્વરને હંમેશા માન ને મહિમા આપીએ. બીજી વાત ત્યાં આપણને જોવા મળે છે એ તો એ છે કે રાજમાન્ય યાજક ઉપર તમે તો રાજમાન્ય યાજક ઉપર છો. પસંદ કરેલી જાતિ તો ખરી જ ઈશ્વરે તમને પસંદ કર્યા છે પણ રાજમાન્ય યાજક ઉપર આપણા ઈશ્વર એ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છે. આપણા ઈશ્વર એ સર્વ સમયના રાજા અને સર્વ સમયના પ્રભુ છે. અને માટે ગીત કરતા 145 અને પ્રથમ વચનમાં એમ કે છે હે મારા દેવ મારા રાજા હું તને મોટો માનીશ. ગીત શાસ્ત્ર 145:13 ત્યાં એમ લખવામાં આવ્યું છે તારું રાજ્ય સર્વકાળનું રાજ્ય છે, તારો અધિકાર પેઢી દર પેઢી ટકી રહે છે. રાજાધિરાજ ઈશ્વર એ પોતાના લોકોને ખાસ હેતુ માટે આમંત્રે છે, તેડે છે અને ઈશ્વર એમની સાથે રાખે છે. ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો આપણા ઈશ્વર એ રાજાધિરાજ છે, પ્રમુખ યાજક છે. અને માટે એ ઈશ્વર આપણને તેડ્યા છે. અને એમ કહેવામાં આવ્યું છે કે આપણે દૂતોનું પણ ન્યાય કરીશું. આ રીતે આપણે બહુ જ અગત્યના છે. માટે આ જગતની અંદર પ્રભુના લોકો અને રાજમાન્ય યાજક વર્ગ તરીકેનું જે સ્થાન અને માન પ્રાપ્ત થયું છે ત્યારે એ સ્થાન અને માન પ્રમાણે આપણે જીવન જીવીએ. યાજકનો હિબ્રુમાં જો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે એનો અર્થ શબ્દ કોહેન અને ગ્રીકમાં પાપાસ કહેવામાં આવે છે. યાજક શબ્દ ખૂબ જ મહત્વનો છે. જૂના કરારની અંદર યાજક મારફતે ઈશ્વરની પાસે જઈ શકાતું હતું. યાજક એ બ્રિજ સમાન, પુલ સમાન એવું પાત્ર હતું. અને માટે મંદિરમાં સેવા કરવાની વાત આવે ત્યાં હિબ્રુઓને પત્ર 9 અધ્યાય 1-10 વચનનો અભ્યાસ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ત્યાં મંદિર અને યાજક પ્રમુખ યાજકની વાત કરવામાં આવી છે. પરમ પવિત્ર સ્થાન, પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાનની અંદર પ્રમુખ યાજક વર્ષમાં 1 જ વાર લોકો વતી જઈ શકતો હતો. અને એ રીતે જુદા જુદા બલિદાનો અને અર્પણો ચડાવીને ઈશ્વરને પ્રસન્ન કરવાની વાત ત્યાં આવતી હતી. અને માટે હિબ્રુ 9-10 આખી બાબત આપણને એમ જોવા મળે છે. જો આપણે યાજકોની વાત કરીએ તો પહેલો કાળ વૃત્તાંત 24-19 જ્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે યાજકોના 24 વર્ગ પાડવામાં આવેલા હતા, જુદા જુદા 24 વર્ગ. અને એ વર્ગ પ્રમાણે એમને સેવાનું કાર્ય કરવાનું હતું. અને માટે જો નવા કરાર તરફ આપણે આવીએ ત્યારે લૂકની સુવાર્તા 1 અધ્યાય 5 વચન આપણે વાંચીએ છીએ ત્યારે ત્યાં જખારિયા એ અભ્યાના વર્ગમાંનો 8મા વર્ગમાંનો હતો. અને માટે એ જખારિયાના વર્ગમાંથી સેવા કરતો હતો. નવા કરારમાં દરેક વિશ્વાસી એ યાજક છે. અને માટે તેણે ઈશ્વરનું ભજન કરવાનું છે અને ઈશ્વરના અર્પણો ચડાવવાના છે. અને માટે ગમે તેવા સમયો અને સંજોગો હોય અને માટે દરેક વિશ્વાસી યાજક હોવાને નાતે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં તે જોડાઈ શકે છે.
હિબ્રુઓને પત્ર 10મો અધ્યાય 19 અને 20મો વચન, જીવતો અને ખરો માર્ગ એ પ્રભુ યેશુ ખ્રિસ્ત છે અને તેની મારફતે આ પૃથ્વીમાં આપણે વિશ્વાસી તરીકે યાજક છે અને એ માર્ગમાં ઈશ્વર પાસે આપણે જઈ શકીએ. ત્રીજી અને ત્રીજી વાત આપણે જોઈશું. પ્રથમ બાબત જોઈ કે તમે પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક પર, અને ત્રીજી બાબત જે જોવા મળે છે એ તો પવિત્ર પ્રજા. પવિત્ર પ્રજા, પવિત્ર એટલે કે બીજા કરતા જુદા હોવું, ચોક્કસ કાર્ય કે હેતુને માટે અલગ કરાયેલા હોવું. અને જો લેવીનું પુસ્તક 11મો અધ્યાય અને 44 અને 45મું વચન જો આપણે ત્યાં જોઈએ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, લેવી 11:44 અને 45, કેમ કે હું યહોવા તમારો દેવ છું, એ માટે તમે પોતાને શુદ્ધ કરો અને તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું, અને જમીન પર પેટે ચાલનાર કોઈ પણ પ્રાણીથી પોતાને અશુદ્ધ ન કરો, કેમ કે તમારો દેવ થવા સારું મિસ્ર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું યહોવા છું, માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું. ઈશ્વર પોતે પોતાના લોકોને આહવાન આપે છે અને કહે છે, લેવી 19 અને પ્રથમ બે વચનમાં પણ કહેવામાં આવ્યું છે, અને યહોવાએ મૂસાને કહ્યું કે ઈશ્વરના પુત્રોની આખી જમાતને વાત કરતા કે તમે પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા તમારો દેવ પવિત્ર છું. પવિત્ર પ્રજા તરીકેનું છે માન અને સ્થાન ઈશ્વરે મંડીને આપ્યું, તમને મને આપ્યું, કેમ કે ઈશ્વર પોતે પવિત્ર છે અને માટે ઈશ્વર પોતાના લોકોની પાસે પવિત્રતા ઝંખે છે. પિત્તરનો પહેલો પત્ર 15:16 વચનમાં પણ પિત્તર આજ બાબત યાદ કરાવે છે અને કહે છે, પણ જેણે તમને તેડ્યા છે તે જેવો પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાઓ, કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાઓ. ઈશ્વરની જે પવિત્રતા એના દર્શન યશાયા 6 આપણને જોવા મળે છે. અને માટે ઈશ્વર પોતાના બાળકો, પોતાના લોકો, પોતાની પ્રજા, પોતાના પસંદ કરેલી જાતિ માટે અપેક્ષા રાખે છે કે મારા લોકો એ પણ પવિત્ર બને, પવિત્ર પ્રજા તરીકે જીવન જીવે. આપણા આચાર વિચાર, વાણી વ્યવહાર, આપણા રોજ રોજના કાર્યો, શું આપણે પવિત્ર જીવન જીવીએ છીએ? આપણી ભાષા, આપણી બોલી, આપણી રેણીકણી, એમાં શું પવિત્રતા જળવાય છે? અને માટે આ સમય વિચાર કરવાનો છે કે ઈશ્વર આપણને પવિત્ર પ્રજા તરીકેનું સ્થાન આપ્યું છે ત્યારે શું આપણે પવિત્ર આચરણ પ્રમાણે જીવીએ છીએ? છેલ્લી વાત કહીને પૂરું કરીશ. પ્રથમ બાબત આપણે જોઈ, પિત્તર મંડળીના લોકોને કહે છે કે તમે પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા, અને છેલ્લી ચોથી વાત કે પ્રભુના ખાસ લોક છો, રિઝર્વ પીપલ, ખાસ લોકો છો, અને માટે એ સ્થાનને માન ઈશ્વરે પૂરું પાડ્યું છે. અને માટે પિત્તર એ પોન્તસ, ગલાતિયા, કપદોકિયા, આશિયા અને મિથુનિયામાં વિખેરાયેલા જુદા જુદા લોકોને સતાવણીના સંજોગોમાં આ વાત કહે છે. અને ચોથી મહત્વની બાબત તેમને યાદ કરાવે છે કે આપણે પ્રભુના લોકો છે, પ્રભુની આપણે માલિકી છે. એક અર્થમાં આખી પૃથ્વીના લોકો પ્રભુના છે, પણ ખાસ અર્થમાં તમે ને હું પ્રભુના છે, કેમ કે તમે ને મેં ઈશ્વર પર વિશ્વાસ કર્યો છે. એ વિશ્વાસની યાત્રામાં આપણે આગળ વધીએ છીએ અને પ્રભુના ખાસ લોક એમ કહીએ છીએ ત્યારે આ જગતની અંદર આપણી ભાષાઓ અલગ હોઈ શકે, આપણો ખોરાક અલગ હોઈ શકે, આપણો પહેરવેશ અલગ હોઈ શકે, આપણી સામાજિક પરંપરાઓ અલગ હોઈ શકે, આપણી ભજન પદ્ધતિઓ અલગ હોઈ શકે, પણ તમે અને હું પ્રભુના ખાસ
લોકો છે અને માટે આપણો બાહ્ય દેખાવ આપણી સંસ્કૃતિ ગમે તેવી હોઈ શકે, પરંતુ તમે અને હું પ્રભુના ખાસ લોકો છે. આ જગત આપણને સ્વીકારે કે ન સ્વીકારે, આ જગત આપણને માન આપે કે ના, આ જગતના જે લોકો છે એ આપની ગમે તે પ્રકારની મસ્કરી કરે, નિંદા કરે, અપમાન કરે કે સતાવણી ઊભી કરે, તો પણ આપણે પ્રભુના છે, પ્રભુના ખાસ લોકો છે. ખ્રિસ્તમાં વાલાભાઈ બહેનો, આ દિવસોમાં તમારી અને મારી આજુબાજુ તમે અને હું જે રાષ્ટ્રમાં રહીએ છીએ ત્યાં, સમગ્ર વિશ્વ તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યાં, ખ્રિસ્તી મંડળી એ સહન કરી રહી છે સતાવણી, વિરોધ, વંટોળ, અપમાન, નિંદા સહન કરી રહી છે. પોતાની વાલી જે વસ્તુ, ગર્વો અને ચર્ચો એક યા બીજી રીતે ગુમાવવાનો સમય પણ આવ્યો છે. અને આવી પરિસ્થિતિમાં જો આપણે સહન કરીએ છીએ, વેઠી રહ્યા છે, તો આપણા માટે આ પ્રભુનું વચન છે. કેમ કે ઈશ્વરે આપણને પસંદ કરેલ તરીકે જાતિનું માન આપ્યું છે, રાજમાન્ય યાજક વર્ગ તરીકેનું સ્થાન આપ્યું છે, પવિત્ર પ્રજા તરીકે ગણ્યા છે અને પ્રભુના ખાસ લોકો છે. અને માટે જો આપણે પ્રભુના આવા લોકો છે, તમારી મારી ફરજ બને છે એ તો એ છે કે આપણે તેના સદગુણો પ્રગટ કરીએ, તેના સદગુણો પ્રગટ કરીએ. ઈશ્વરના જે સદગુણો કહીએ છીએ ત્યારે શું છે? ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરની માફી અને સ્વીકારવાની ભાવના. અને જો આપણે પ્રેમ અને માફી સાથે આ જગતમાં આગળ વધીએ છીએ, ત્યારે આ જગતની અંદર આપણા સતાવનારો, આપણો વિરોધ કરનારા મિત્રો, તેઓ પણ આશીષનું કારણ બનશે. આજના બાઇબલ અભ્યાસ દ્વારા જે ઈશ્વર તમને મને આપણા સર્વને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના. પ્રેમા પવિત્ર પિતા, આજના વચન માટે ખૂબ જ આભાર માનીએ છીએ. પ્રભુ, આ જગતમાં તમે અમને તમારા લોકો તરીકે અલગ કર્યા છે, મંડળી તરીકે. પ્રભુ, જ્યારે જુદી જુદી બાબતોનો સામનો પ્રભુ અમે કરીએ છીએ, અમારા વિશ્વાસની કબૂલાત કરતા પ્રભુ અમે જુદી જુદી બાબતો વેઠીએ છીએ. અને માટે આ દિવસોમાં તમે અમારી સાથે છો એ અમે કદી ન ભૂલીએ. પ્રભુ, અમે હંમેશા યાદ રાખીએ તમે અમારા માટે જે બાબત કહી છે મંડળી તરીકે, એને પ્રભુ તમે કહ્યું છે કે તમે પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પવિત્ર પ્રજા અને પ્રભુના ખાસ લોકો છો, તેના સદગુણો તમે પ્રગટ કરો. પ્રભુ, અમારું કાર્ય એ તમને પ્રગટ કરવાનું છે અને તે માટે અમારા દ્વારા પ્રભુ તમે મહિમામાન પામો. તમારા શબ્દ પૂજ્યો અમારી જાતોને આજે સાંજે અમે સોંપીએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ. જય જય નામ યેશુ નામ, ગાઉં મેં સુબહ શામ. જય જય નામ યેશુ નામ, ગાઉં મેં સુબહ શામ. જય જય નામ યેશુ નામ, ગાઉં મેં સુબહ શામ. જય જય નામ યેશુ નામ, ગાઉં મેં સુબહ શામ. જય જય નામ યેશુ નામ, ગાઉં મેં સુબહ શામ. જય જય નામ યેશુ નામ, ગાઉં મેં સુબહ શામ. બલહીન કા સહારા, પાપીઓં કા દોસ્ત હૈ તુ, ઈશુ તુ હૈ કિતના પ્યારા, શબ્દ ન કૈસે બતા. બલહીન કા સહારા, પાપીઓં કા દોસ્ત હૈ તુ, ઈશુ તુ હૈ કિતના પ્યારા, શબ્દ ન કૈસે બતા. જય જય નામ યેશુ નામ, ગાઉં મેં સુબહ
सा बन जाऊं मैं, तुझ में बना रहूं तो अमृत फल लाऊं मैं, गाऊं तेरी जय सदा तो तुझ सा बन जाऊं मैं। जय जय नाम यीशु नाम, गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम, गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम, गाऊं मैं सुबह शाम। जय जय नाम यीशु नाम, गाऊं मैं सुबह मुझको बुलाता देता है जीवन जल, तेरी शक्ति पाऊं सदा और योजना है सफल।